મા બાપ વડીલો અને શિક્ષકોનો આદર સત્કાર કરવો એ વિનય છે જે મેળવવાનું છે જ્યાં પહોંચવું છે તે વિનય વિના પ્રાપ્ત થવું અશક્ય છે અને જો તે મળશે તો ક્ષણિક કે ટૂંકા ગાળાનું હશે એટલે દોસ્તો ખાસ પાઠની શરૂઆતમાં એક મારી નમ્ર વિનંતી છે કોઈ પણ કાર્યની શરૂઆત મા બાપ વડીલો અને શિક્ષકોના આશીર્વાદ મેળવીને જ કરો અભ્યાસના પુસ્તકો ગમે ત્યાં મૂકવા કે નોટબુક ગમે તેમ કરવું લખવું એ યોગ્ય નથી આ અવિનય કહેવાય એટલે મિત્રો સ્નેહીઓ સાથે પ્રેમ અને માન સહિતનો વ્યવહાર કરો બરાબર અને તમારા શિક્ષકોને માનથી જુઓ તેમની મશ્કરી કરવી કે તેમના વિશે અશિષ્ટ વાતો કરવી એ વિદ્યાર્થી તરીકે તમને શોભા દેતું નથી એટલે આવી પ્રવૃત્તિમાં સમય વેળવશો નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ સેવનના રીડ ટુની વાત કરીએ છીએ જેનું નામ છે ફર્સ્ટ એડ પ્રથમ તો આપણે ટાઇટલ સમજી લઈએ ફર્સ્ટ એટલે પ્રથમ અથવા પ્રાથમિક અને એડ એડ એટલે સારવાર જેને કહેવાય ટ્રીટમેન્ટ જેને આપણે મદદ કહીએ છીએ તો પ્રાથમિક સારવાર વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં શેની વાત કરવામાં આવી છે તો તમને વાત કરવામાં આવે છે ફર્સ્ટ એડની વ્યાખ્યા આપું વોટ ઇઝ ફર્સ્ટ એઇડ લિસન કેરફુલી ફર્સ્ટ એઇડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગીવન ટુ ધ પર્સન બિફોર ધ ડૉક્ટર અરાઇવ્સ ઈજાગ્રસ્ત વ્યક્તિને ડોક્ટર આવે તે પહેલા તાત્કાલિક આપવામાં આવતી સારવાર એટલે પ્રાથમિક સારવાર આનાથી શું થાય

જેથી કરીને ઈજાગ્રસ્તને થયેલ ખામાં જીવાણું પ્રવેશી શકે નહીં દોસ્તો આપણે ફર્સ્ટ એડના પ્રથમ પેરેગ્રાફમાં લાઇન ટુ લાઇન અને વર્ડ ટુ વર્ડ શબ્દો સાથે એના ગુજરાતીની વાત કરીએ તો અહીંયા પહેલો છે ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્થ પહેલા જ ક્વેશ્ચનનો જવાબ છે ટ્રુ ફોલ્સમાં પણ આપણે પૂછાય છે બરાબર છે તો ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ લખો ઇમિડિયેટ એટલે તાત્કાલિક હેલ્પ એટલે મદદ

ધ ઇન્જર્ડ પર્સન ઇઝ સેફ એન્ડ કમ્ફર્ટેબલ ટીલ અર કેન હેલ્પ ફર્સ્ટ એડ નું મતલબ શું છે કે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તે સેફ છે અને કમ્ફર્ટેબલ છે ક્યાં સુધી ડોક્ટરની મદદ આવી શકે પહોંચી શકે ત્યાં સુધી એ ઇન્જર્ડ વ્યક્તિ સેફ છે અને કમ્ફર્ટેબલ છે તેની ખાતરી આપવાનું હેતુ છે લખો મેક શ્યોર એટલે ખાતરી આપવી એનું સમાનાર્થી લખો એસોર એ ડબલ એસ એસયુઆર તો પ્રાથમિક સારવારથી એટલી તો ખાતરી થાય છે કે ઇજાગ્રસ્ત વ્યક્તિ ડોક્ટર મદદ કરી શકે તે પહેલા રાહત અનુભવે છે આગળનો પેરેગ્રાફ લાઇન નંબર નેક્સ્ટ ઇન કેસ ઓફ મેજર એક્સિડેન્ટ દોસ્તો ઘણા મોટા અને ગંભીર અકસ્માતો પણ થયા હોય છે એવા કેસની વાત કરીએ તો મેજર એટલે મોટા અને માઇનર એટલે નાના ધ ફર્સ્ટ એડ ગીવન ડ્યુરિંગ ધ ફર્સ્ટ અવર હેડ હેઝ સેવડ મેની લાઈ દોસ્તો મોટા અને ગંભીર અકસ્માતોમાં પ્રથમ કલાકમાં આપવામાં આવેલ પ્રાથમિક સારવારથી અનેક લોકોના જીવન બચી શકા છે એ આપશો જાણો છો રોડ રસ્તા પર અનેક અકસ્માતો થાય છે અને આસપાસના લોકો તાત્કાલિક સારવાર માટે પહોંચે છે મદદ માટે પહોંચે છે અને એ લોકોના જીવ બચાવે છે ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી ખાસ અગત્યનું વાક્ય છે ટ્રુ ફોલ્સમાં પૂછાશે જુદી જુદી ઈજા માટે વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવે છે બિફોર ગીવિંગ ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ આપતા પહેલા આપણે શું કરવું જોઈએ હવે પણ આવે કે વોટ વી સારવાર આપનારે શું કરવું જોઈએ નંબર વન વોશ યોર હેન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર તમારે સાબુ અને પાણીથી તમારા હાથ ધોવા જોઈએ ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ શા માટે હાથ ધોવા જોઈએ તો કે ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ ટુ પ્રિવેન્ટ એટલે રોકવું કે અટકાવવું લખો સ્ટોપ બરાબર હા જંતુઓના પ્રવેશને અટકાવવા માટે છે ટુ પ્રિવેન્ટ જમ્સ તો જમ્સ એટલે જંતુઓ ફ્રોમ એન્ટરિંગ ધ વાઉન્ડ વાઉન્ડ એટલે ઘા વાઉન્ડ એટલે ઘા તો આપણા શરીરમાં જો ઘા હોય બરાબર વાઉન્ડ નાઉન શબ્દ છે એને કહેવાય સમાનાર્થી લખો કટ અથવા ટીયર ટી ઈ એ આર કટ અથવા ટીયર અને જમ્સ તો તમને ખબર છે ને યસ જીવાણું છે કીટાણું છે પેથોજેનિક કહેવાય બરાબર ને વેરી ગુડ ચાલો તો અહીંયા અહીંયા આપણે વાત કરી કે તેનાથી ઘામાં જંતુઓ પ્રવેશતા અટકાવવા માટે હાથ બરાબર પાણીથી ધોવા જરૂરી છે સાબુથી ધોવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુદી જુદી ઇન્જરી અને એની જુદી જુદી પ્રાથમિક સારવાર આપી છે બરાબર વન બાય વન આપણે જોઈએ છીએ પહેલું છે બન્સ સખત દાજી સખત રીતે દાજી જનારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવો અને પાણી પીવડાવવું એ તો તમે સાંભળ્યું જ છે ને ચાલો તો આજે આપણે એને ડિટેલમાં સમજીએ બરાબર બન્સ એટલે શું તો કે લખો બન્સ એટલે દાઝવું બરાબર છે તો લખું છે આર આર બાય ફાયર ફાયર એટલે એટલે ના કારણે થાય છે તો આગ તો ગુજરાતી જુઓ આગથી દાઝી જવાય છે ગુજરાતી શું થાય ફરી વાર સાંભળો બોન્સ આર કોઝ બાય ફાયર આગથી થી દાજી જવાય છે બોઇલિંગ વોટર બીજા બીજા કયા કારણો છે તો કે ઉકળતું પાણી હ દાજવાના કારણો કયા કયા છે તો પેલું આગ નંબર બે બોઇલિંગ વોટર ઉકળતું પાણી નંબર ત્રણ સ્ટીમ તો વરાળ ફાયર ક્રેકર્સ તો ફટાકડા સમ કેમિકલ્સ તો કેટલાક રસાયણો એન્ડ હોટ ઓબ્જેક્ટ્સ અને ગરમ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે આ હોટ ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓની વાત થાય છે ભાઈ તમે યાર યા યસ ભણવામાં ધ્યાન રાખો બર્સ કેન બી વેરી પેઇનફુલ હે બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ બન્સ ખૂબ જ પીડાદાયક હોય છે ભાઈ પેઇનફુલ લખો પેઇનફુલ એટલે પીડાદાયક હમ બહુ તકલીફ પડે ભાઈ બર્સ એટલે શું થાય ખબર છે ને ફિઝિકલ ઇન્જરી હે યસ તો આ તો બહુ પેઇનફુલ છે એટલે એની સારવાર થવી જોઈએ ને એન્ડ કોઝ અ લોટ ઓફ ડેમેજ અને આપણને નુકસાન પણ પહોંચાડે છે ઘણું બધું નુકસાન પહોંચાડે છે ઇફ દે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી જો તેની સારવાર યોગ્ય રીતે કરવામાં ના આવે તો મોટું નુકસાન કરે છે તો ડેમેજ એટલે નુકસાન પણ પ્રોપરલી સારવાર કરીએ તો તો કે તો નુકસાન ના થાય તો આપણે શું કરવું જોઈએ તો કે કોઈ વ્યક્તિ દાઝી જાય આપણી આસપાસ કે આપણે તો શું કરવું તો ફર્સ્ટ પ્રથમ રિમૂવ ક્લોથિંગ વિચ કવર્સ ધ બર્ન્ટ સ્કિન લખો બર્ન્ટ સ્કીન એટલે દાઝેલી ચામડી બળેલી ચામડી

પોર એટલે વબ ક્રિયાપદ છે રેડવું તો પછી રેડવું શું રેડવાનું છે વોટર ઓન એરિયા ફોર સેવરલ સેવરલ મિનિટ્સ લખો એટલે થોડીક સમ થોડીક મિનિટો સુધી પાણી રેડવાનું છે બરાબર તો આપણે ઠંડુ પાણી રેડવાનું છે યસ આ તમે બરાબર ધ્યાનમાં રાખજો તમને કામ લાગશે પછી નંબર ત્રણ સોકિંગ ધ બોન્ડ પાર્ટ ઇન વોટર હવે જો સોકિંગ આપ્યું છે તો સોકિંગ એટલે શું થાય યસ યાદ કરો તમને તો ખ્યાલ જ છે સોક એટલે ભીંજ વાવવું પલાળવું એને આઈનજી લગાડ્યું છે લખો સોક એટલે ભીંજવવું કે પલાળવું તો સોકિંગ ધ બોન્ડ પાર્ટ ઇન વોટર કેટલી વાર ફોર ટ્વેન્ટી થર્ટી મિનિટ્સ તો જુઓ વીસ થી ત્રીસ મિનિટ સુધી બળેલા ભાગને ઠંડા પાણીમાં ડૂબાડી રાખો હે સોકિંગ ડુબાડવું એટલે ડુબાડી રાખવું એમ ભીંજવી રાખવું પલાળી રાખવું બરાબર ને શોખીંગ નો અર્થ ખ્યાલ આવી ગયો ને તો વીસ થી ત્રીસ મિનિટ સુધી પાણીમાં ડુબાડી રાખવાથી શું થાય છે તો કે હેલ્પ રિલીવ પેઇન તો બળતરામાં રાહત થાય છે પેઇનમાં રાહત થાય છે લખો રિલીવ એટલે રાહત થવી બરાબર પેઇન એટલે દર્દ વેદના દુઃખ દર્દ જેને આપણે બળતરા કહીશું બરાબર તો એમાં રાહત થાય છે તો પાણીમાં શોકિંગ કરવાનું છે શોકિંગ કરવું એટલે શું ભીંજવું પલાળવું યાદ રહેશે વેરી ગુડ ચાલો એનેસ્થેટિક એનેસ્થેટિક શબ્દ એનેસ્થે છે સ્પ્રે શબ્દ છે લખો ત્વચાને અસંવેદનશીલ કરનાર સ્પ્રે એનેસ્થેટિક સ્કીન સ્પ્રે એટલે સંવેદના મુક્ત કરી નાખે આપણે કહીને બેરુ કરી નાખે ખોટું કરી નાખે યસ એનેસ્થેટિક સ્કીન સ્પ્રેસ એન્ડ ક્રીમ્સ મે કોઝ એન એલર્જીક રિએક્શન ખાસ અગત્યનું એનેસ્થેટિક સ્ક્રીન સ્પ્રે અને ક્રીમથી એલર્જી પણ થઈ શકે છે ભાઈ એલર્જી થઈ શકે છે તો એલર્જીક રિએક્શન એટલે શું તો લખો માઠી અસર એલર્જીક રિએક્શન એટલે શું લખો માઠી અસર થાય છે ખરાબ અસર થાય છે બરાબર એટલે તકલીફ પાડું કહેવાય બરાબર છે ચાલો ઈફ ધેર આર નો ઓપન બ્લિસ્ટર્સ લખો બ્લિસ્ટર એટલે પડી જાય ને હા તે જો ખુલ્લા ન પડ્યા હોય તો તો એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ તો પછી એન્ટીબાયોટિક લગાડવું હા એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ સારવાર કરવી એન્ડ કવર ઇટ ડ્રાય બેન્ડેજ ડ્રાય બેન્ડેજ એટલે લખો સૂકો પાટો આપણે જે પાટા આવે ને દવાખાને જઈને કેમ સફેદ પાટો બાંધી દે યસ તો માની લો કે ખુલ્લા ફોલા ન હોય તો એન્ટીબાયોટિક લગાડવું ટ્યુબ લગાડવી અને તેના પર કોરો પાટો બાંધવો પેલી બર્નર આવે ને એ બર્નર લગાડી શકાય ડુ નોટ યુઝ બટર ઘી પેટ્રોલિયમ જેલી ઓર આઈસ આ તો ચોખ્ખી ના પાડે છે મોસ્ટ ટાઈમ વાક્ય કેવાય માખણ ઘી હે પછી આવું લગાડાય પેટ્રોલિયમ જેલી કે બરફનો ઉપયોગ કરવો નહીં કરો દાજેલા હોય બરફ નહીં લગાડવા ભલે આપણે ગમે એટલી થાય એવું નહીં માનવાનું કે બરફ ઠંડો છે એટલે મજા આવી જાય ધંધો ઇન ધ કેસ ઓફ વેરી સિવિયર બન્સ અરે ખૂબ જ સિવિયર બન્સ હોય ત્યારે શું કરવું ભાઈ લખો સિવિયર એટલે શું યસ સિવિયર એડજેક્ટિવ છે લખો હાર્સ એચ એ આર એસ એચ અથવા બીજો અર્થ લખો સિરિયસ સિરિયસ બન્સ બરાબર ને અત્યંત સખત અથવા અત્યંત ગંભીર બરાબર વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ હોય તો શું કરવું તો કે ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ એઝ સુન એઝ પોસિબલ તો બને તેટલી ઝડપે દર્દીને હોસ્પિટલ ભેગી કરો ગીવ ધ પેશન્ટ અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક અને દર્દીને પુષ્કળ પાણી પીવડાવવું કેમ કે પાણી જરૂરી છે બરાબર છે અહીંયા પાણી પીવડાવવું ખૂબ જ જરૂરી છે ચાલો કટ્સ એન્ડ બ્રુઝિસ ની વાત કરી દઈએ આપણે કાપાઓ અને ઉઝરડાઓ ની વાત કરીએ બરાબર લખો કટ્સ એન્ડ બ્રુઝિસ એટલે શું થાય તો કટ્સ એટલે લખો ઘા બરાબર અથવા ચીરા પછી લખો બ્રુઝિસ તો ઉઝરડા તો ચીરા અને ઉઝરડા બરાબર આવું પણ શરીરમાં ઘણી વખત થાય છે તો આપણે એની સારવાર કેમ કરવી જોઈએ એ આ ફર્સ્ટ એડ પાઠમાં આપણે શીખવવામાં આવ્યું છે ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ્સ માની લો કે કટ નાના હોય તો નાનો ઘા પડ્યો હોય તો તો વોશ એન એન્ટિસેપ્ટિક સોપ તો પછી છે ને ઘાને જીવાણુ રહિત સાબુથી લખો એન્ટિસેપ્ટિક જીવાણુ રહિત સાબુ બરાબર ને તો આ જીવાણુ રહિત સાબુથી આપણે ધોવો જોઈએ સાબુથી એને સાફ કરવો જોઈએ બરાબર એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન લુકેવોમ લખો લુકે વોમ એટલે હુંફાળું પાણી નવ સહેજ ગરમ હોય એવું પાણી યસ એને લુકેકોમ લુકેવોમ કહેવાય બરાબર તો જુઓ નાનો ઘા હોય ને તો પછી જીવાણુ રહિત સાબુથી એટલે કે એન્ટિસેપ્ટિક સાબુથી અને હું બરાબર એવા પાણીથી આપણે ઘાને સાફ કરવો જોઈએ પણ પ્લેન્ટી ઓફ એટલે શું તો લખો પુષ્કળ એટલે પાણી ગરમ હોય પણ હેતુ હેતુ ગરમ અને પુષ્કળ એમ બહુ બધા પાણીથી સાફ કરવાનું કહે છે બરાબર છે એટલે જંતુઓ બધા નીકળી જાય ડ્રાય ધ વાઉન્ડ વિથ સ્વેબ ઓ સ્વેબ નાઉન છે સ્વેબ એટલે શું તો કે રૂ કપડાનું ઘા સાફ કરવાનું પૂડું પૂમડું સ્વેબ ઓફ કોટન બરાબર સ્મોલ પીસ ઓફ સોફ્ટ જી એસી ગોઝ સ્વેબ ને ગોઝ ગોઝ પણ કહેવાય છે તો ડ્રાય એટલે લખો સુક બવું તો જોવો શું કહે છે ઘાને સાફ કર્યા પછી શું કરવાનું તો કે સૂતરાઉ કાપડથી ઘાને લુસવો અને કોરો કરવો સૂતરાઉ કાપડથી લુસવો અને કોરો કરવો ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુઅસ માની લો કે કોરો કરીએ તો પણ લોહી નીકળવાનું ચાલુ જ હોય તો બ્લીડિંગ એટલે લોહી નીકળવું લોહીનું વહેવું તો પ્રેસ અ પેડ ઓફ ગોઝ તો પછી જાડો ટુકડો મારવાનો હે કવર્ડ કોટન ઓન ધ વાઉન્ડ ટિલ ઇટ સ્ટોપ્સ બ્લીડિંગ જ્યાં સુધી બ્લીડિંગ સ્ટોપ ન થાય ત્યાં સુધી રૂનું જાડું પૂંભડું લઈ અને એની ઉપર દબાવી રાખવાનું છે બરાબર છે ખાસ આપણે જે પાટો બાંધતા હોય ને ત્યારે ઓલું મોટું મોટો પાટાનું પેડ ન હોય આપણે દવાખાને ત્યાં ગોઝ મૂકે આપણે મોટું જાડું થેપલી જેવું હા એને ગોઝ કહેવાય તો આવું જાડું પડ જેવું મૂકીને પણ લોહીને બંધ કરવા પ્રયત્ન કરવાનો સમજાઈ ગયું દોસ્તો ઓકે લેટ્સ બિગીન નેક્સ્ટ એપ્લાય એન એન્ટીસેપ્ટિક ક્રીમ તો અહીંયા કહે છે એપ્લાય એટલે લગાડો બરાબર છે એપ્લાય બરાબર એન્ટીસેપ્ટ તો ઢાંકવાનું ક્રિમ છે ખુલ્લો રાખવો બેન્ડેજ પાટાનો ઉપયોગ કરો ઇફ ધી માની લો કે ઘા મોટો હોય તો કે તો પાટો બાંધવો ચેન્જ ઇટ ડેલી એ પાટાને દરરોજ બદલવો ડુ નોટ કીપ ધ વાઉન્ડ ઓપન પણ ખાસ દોસ્તો ઘા ખુલ્લો રાખવો ભાઈ ઇફ ઇફ ધ ધ કટ્સ કટ ઇઝ ડીપ માની લો કે ઘા છે એ ડીપ હોય તો એટલે કે વધારે ઊંડો હોય તો 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 ક્લીન ઇટ વિથ સોપ એન્ડ વોટર પછી સાબુ અને પાણીથી એ ઘાને સાફ કરો પેલા સાફ કરવાનું તો છે જ મહત્વ બરાબર પ્રાથમિક સારવારમાં પ્રેસ અ પેડ ઓફ ગોઝ ફરીથી જો પેડ ઓફ ગોઝ અને રૂનું જાડું પૂડું બરાબર એને દબાવી રાખવાનું છે પ્રેસ

તો આમ હાથ રૂમાલ કે બીજા કપડાનો ચુસ્ત રીતે પાટો બાંધવો જોઈએ બરાબર હેન્ડ કરો સેજ થોડુંક ઉપર તો આ વહેતુ લોહીને અટકાવવા માટે કરવાનું છે બરાબર એટલે આ બાંધવો જરૂરી છે ટર્નિંગેટ લખો મોસ્ટ શબ્દ છે ટર્નિંગેટ એટલે શું તો કે બેન્ડેજ ઓફ ક્લોથ ટર્નિકેટ એટલે શું બેન્ડેજ ઓફ ક્લોથ કાપડ નો પાટો બરાબર એ તો તો પાટો આ ટર્નિકેટ કહેવાય છે ખાતરી કરવાની કરી લેજો ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ હા તમે જે પાટો બાંધો છે ને એ વધારે ટાઈટ ના હોવો જોઈએ એઝ કારણ કે ધીસ કેન કોઝ ઇન્જરી અન્યથા તો ઇન્જરીનો ભોગ બનવો પડે છે ઈજા થઈ શકે છે યુ શુડ બી એબલ ટુ સ્લાઇડ ફિંગર અંડર ઈટ હમ તમને ખાતરી કરવા માટે શું કરવાની પાટો હોય ને આંગળી જવા દેવાની આંગળી તમે ફેરવી શકો ચારે બાજુ તો સમજવાનું કે તમારો પાટો વધારે પડતો ટાઈટ નથી ગયું તેની અંદર આંગળી જઈ શકે તેટલો રાખવો બરાબર યસ ચાલો ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિજિયેટલી દર્દીને ડોક્ટર પાસે તાત્કાલિક લઈ જવાનું છે એ તો દરેક સારવારમાં છે જ ડોક્ટર માઇટ ડિસાઈડ ટુ ગીવ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ અ ડિઝીઝ કોલ્ડ ટેટનસ ડોક્ટર નક્કી કરી શકે જુઓ એ ડિસિઝન લઈ શકે બરાબર કે ભાઈને ઇન્જેક્શન આપવું પડે એમ છે કારણ કે એ ધનુરનું ઇન્જેક્શન આપવું પડે એમ છે કે કેમ લખો ટેટનસ એટલે ધનુર ટેટનસ ધનુર ટેટનસ નાઉન શબ્દ છે એનો એને કહેવાય એન ઇન્ફેસિયસ ડિઝીઝ ધનુર નામનો ચેપી રોગ ધનુવા એવું પણ શબ્દ તમે સાંભળ્યો હોય તો બરાબર છે તો આ ધનુવા રોકવા માટે ખાસ અહીંયા વાત કરવામાં આવી છે અને એ માટે પણ અહીંયા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરના અંતે આપણે એટલું જ કહીએ છીએ કે આ પાઠના તમામ શબ્દો સ્પેલિંગ તમારી નોટબુકમાં લખજો અને બરાબર પાઠને આત્મસાત કરજો બરાબર છે વધુ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું પાર્ટ બે માં આપશો વિદ્યાર્થીઓને ફરીથી આપણે આગળની વાત કરીશું જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત થેન્ક યુ ઓલ